Bạch Cô Nhi. Bạch Cô Nhi. Cũng ta cái tay mòn đó số. Kém. Quá xem liệt lúc cái nở đâu cần lagi aya. Nãy tôi cái nào bẹt đó thôi, cái mòn thấy chưa mà đấy. Tôi phải làm nó tôi kéo ra tôi cho mình đắt tôi cái này બધા અસલ લેવલ કરવાનું છે વાઈકર હવે બે ટોલો રેત મગાવે છે બરોબર એટલે પેલા અસલ લેવલ કરી અને ઉપર રેત નાખી દેજો પથરો દેખાવો જોવે નહીં બરાબર એમ જ પૂછી ઘર કરવાનો વિચાર કરશું ના રે ના પુમતા કા રોડ પર ઘર કરાતું છે આ તો ખાલી હમણાં મરખું કરાવું છું ના ના મારું બીજું કોક તો વાત છે ગમે એ વાત રે તમારે જોવાની શું કરવું છે અમન કહો ની તો અમે કોઈ લઈ નહીં વાત કરો અમે શું કીધું તમે પડી લેવો આખા ગામ માં તમે ના ભૂંકો ને તો વાત કહું કે આ હરખું કરે ને વાયકણ મારે ગલ્લો મેળવાની ઈચ્છા છે બરાબર ધંધો કરવાનો છે એમ ઘર વગર એક ધંધો થઈ જાય ના ના હાથ માં પછી ગલ્લો હારો હેડો ને તો નાસ્તા હાઉસ નું કરી દેવું છે નાસ્તા હાઉસ બધું સમજી જાવ તમે સમજી જાવ સમજી જાવ બધું સમજી હવે કેટલી મજૂરી લેવો કહો મજૂરી તો જો મારે તો માટકુજી અમારે કઈ નક્કી કરે છે બરાબર છે હું નક્કી નહીં કરતો કેમ તમે કેમ નક્કી ના કરો મજૂરી બધે હેરે જ નક્કી કરે છે એટલે હવે પમતા કા તમે રાત દાડો હારો ધંધો કરો છો અને તમે આટલી મજૂરી નક્કી નહીં કરી ગયા મારી વાત અફડો મજૂરી મારે નક્કી ના કરે સમજે એવું છે હું નક્કી કરું બધી ફોડી નાખવાની છે ફોડી નાખવાની એમ અને પત્ર પત્ર ફોડી નાખવાનો છે પત્ર ફોડી નાખવાનો ઘરનો સામાન એ બધું દાટી દેવાનું છે જમીન ને ખાડો કોઈ બધું દાટી દેવાનું છે પણ ઘર નો સામાન શું કરવા દાટવો પડે મૂર્ખા નહી તો નવો લાવશો નવો લાવશો નવો તો મને લાગે રૂપિયા આવી ગયા છે ઓવે પાવર આવ્યો બસ ઈટીઓ ફૂટી જાય પત્ર ફૂટી જાય અને ઘરના સામાન ની કોઈ ગેરંટી નહી બરોબર 10,000 ખોટો ભાવ કર્યો ઘર પાડવાનો મેં કીધું તું કોમેડી કરી થોડી વાર મજા આવે કે આ હરખું કરવાનો ભાવ નક્કી કરો હડો હવે હરખું કરવાનું એમ ને હવે કેટલા સુધી રોડ નું લેવલ કરવાનું છે રોડ નું લેવલ કરવાનું એમ ને ઓવે એમ ની આ જગ્યા કેટલા સુધી એમ કે પેલા પથ્થર સુધી પથ્થર સુધી એ બસ કઈ હવે ખાતા ખાતા તે રોડ થી આયા છો એટલે આ રોડે ઉભું રહેવાનું છે કે પછી ક્રોસ કરીને પેલી બાજુ જતું રહેવાનું છે ના પેલી બાજુ જવાનું છે હા પેલી બાજુ જવાનું છે પેલી બાજુ જવાનું એમ ને એ કે તમારું બાનું છે તાવો હા તાણી હા મેલું તમારી બાઈ કુંતા કા તમને મેં હરખું કરવા બોલાયા છે તો માપા નહીં બોલાયા હા એટલે ગામ ના છે એટલું તો અમારે કેવું પડે કે નહીં ચેટુ રાખી લે થોડી આ મજૂરી આલા છે ને મજૂરી કરી ખો પેલા હા મજૂરી એટલે અમે મજૂરી નહીં કરી ખાતા હોય પાછા હવે આ અમારે બિઝનેસ છે હા કેવડા કેવડા કોમ રાખાય તમને ખબર નહીં હોય મોટા ને મોટા કુવા રાખો છો હવે જો બસ કઈ ઓના 3,000 રૂપિયા થાય 3,000 3,000 મારી વાત આપણો આ પથરા ને એ બધા તમે કાઢ્યા લો 2,000 રૂપિયા બધું હરખું ના કાઢ્યો તમે શું કહો બસ કઈ પથરા કાઢ્યા લો આ બધું ખોદ્યા લો બધું ભર્યા લો
તો 1000 રૂપિયા ખાલી બસ. પણ આ બધું હું જાતે કરું તો તમને ક્યાં બોલાવવાના આવી જ છે? શું કરવા બોલાયા તા એ વાત કરી છે. કેટલા આવીશો કહો? 1000 રૂપિયા આલ્યો હું તો. હા 1000 રૂપિયા આલ્યો, આ બધું હરખું થઈ જવું જોઈએ. માતા ની સ્વગંધ અતારામ ત્રિકમ મેલ્યો ને હમણાં ઉભા બૈડા નું હમણાં મેલું. એટલે તમે ત્રિકમ સોડા બોલાયા હોય કણ તો 1000 રૂપિયા તને શરમ આવે? એટલે આ પથરા ચીવડા ચીવડા થી પાડે તો. હવે અડધી વેળા નું કોમ છે, 2 જણા 500 રૂપિયા મજૂરી બરાબર છે વળી. ઓ બાસ્કુ અમીરિયા નહી, મજૂરિયા નહી, કોમ રાખે છે મોટા મોટા. હવે હોય મજૂરિયા તો કોઈ કોમ આવતું નહીં. હા એટલે નરવાઈ નહી, એક દાડા નહી બોલે બોલે કોઈ નઈ પગવા દે. તમને કઉ મારે ધોબડો પેલા કરશે ને શું કર્યું લાગ્યો? હવે ફૂમતા કઈ કરશે રહ્યો ને, એક નંબર નો કરમ ચંડાળ નીકળ્યો. 2 જણા માપે માપે હો, હજુ કોમ ચાલુ નહી કર્યું અને પાવડો ત્રિકમ તારા બૈડા મેલવું પડે ને એમાં મજા ના આવે. એમ તો બધા રોડે હવે ઘણા પડ્યા છે. તમારાથી કોઈ બિયાતો નહીં? તમારાથી કોઈ બિયાતો નહીં? સારું હેડો તાણી, રંગ નો સટકો જોવો હોય તો આવી દો, ફૂમતા કાકા ને થાપ છોડીને બતા હેડ. જેટલી સડાવી એટલી તારામાં તાકાત હોય ને તો ખાલી બીજી વખત થાપ છોડીને બતાય તો આટલા થી તારા હાથ ના કાઢી નાખું હેડ. ફૂમતા વયો બીજી વાર થાપ છોડે. આમ તો નથી છોડવી પણ તમે ધમકી આલી ને એટલે હવે તો થાપ છોડ્યો. હવે ગાડી મારા ગભાઉથી હાથ ગાડી નાખી લેજ. હવે હજુ બીજી ખાવી છે? ના અત્યારે કોમ નહી મળ્યું નઈ એટલે ફૂમતા કાકા હેડો, તમે તારે ચિંતા ના કરો હેડો. ચિંતા ના કરો એટલે તમારા મનમાં એમને સમજતા કે ચેરથી બદલો લેવો? ના અરે ભાઈ શું કરવા, બદલો લેવો પડે. કોમ જ નહીં મળ્યું, ચોકન ફરો છો તમે કેમ? હું 2 દિવસ તમારા ઘેર જઈને આવ્યો. એમ હોવે મારે કુંડી કરાવી છે. કુંડી કરાવી એમ હોવે? બરોબર. તો આગળ ઘેર કે ક્ષેત્રમ? ઘેર 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 એમ હોય. બે હરીભાઈ હા જોવું પડે. હવે હા તો જોઈ લે હું અધો છે આમો જો હાડો તને હેઠાડો. બાગુજી હા વાકણ કુંડી કરવાની છે. બરોબર આટલેથી ઘસીને લેવાનું છે. એટલે ઘર આગળ જ કુવો કરવો એમ ને? કુંડી? હા કુંડી. હરીભાઈ કેવડી કુંડી કરવાની કોહડો? પોત બાય પોત ની. પોત બાય પોત. અને ઊંડે? ઊંડે મો 4 ફૂટ. 4 ફૂટ હોય. એસ્ટિમેન્ટ આપી દેવાય. હવે જો હવે ભૂમતા કા એમાં એસ્ટિમેન્ટ શું હોય? મજૂરી આલી દે જે સાથી છે. રાખો હરીભાઈ. હા મજૂરી પર નહી ફરતા હો અમી. જેમ હોય કોમ રાખે ડાયરી કુધડા અમી. હવે
ફૂટ ઉપર પૈસા લેવા, ફૂટ ઉપર રાખો, ફૂટ ઉપર રાખો, હા તો ફૂટ ના 12 રૂપિયા થાય, બરોબર. ઓ વાઘુજી, આખા ગામ નો ભાવ તમે તો લઈ ભરો ભાઈ, રાખો. હવે છેલ્લે 11 રાખો, તમારા એની મારા એની, બસ કુંડી કરી નાખજો. અરે ભાઈ, તમારે કડીઓ આવે કે ના આવે, અમે તો કુંડી કરી જતા રહ્યા, ચોખ્ખી વાત છે. હવે તમે હાલ એકમ કુંડી કરી નાખજો, પછી મારે આખો દાડી હોરાશી નહીં બેસી રહેવાનું, કડીઓ આવે એટલી ગળા. હા, એટલે તમે તમારી સમસ્યા કીધી, હવે અમારી સમસ્યા કહું. આખો એટલે ટૂંકમાં બોવાનું એમ કોકી. ભલે આદમી તમે શું હતો, બધું સમજો છો. આ બોનું રાખો. કેટલું? 500 રૂપિયા. ફૂંડા કા? અરે ભાઈ, આ શું આલ્યું તમે? બોનું? આ બોનું કહેવાય? હા. અરે અડધા પૈસા હાલમાં પડી. 1500. હાલ મારા જોડે નહી, મારા જે પૈસા હોય લાવવાના છે, પછી તમને આલ્યો ભાઈ. એમ નહી. હા, આ 500 રૂપિયા રહ્યા નઈ, ખાલી ફૂમતો કાકો ને બે ખાલી ચકરી મારે, ચકરી ગોમો ચકરી તોય લઈને આવતા રહો. અલ્યા ભાઈ, તમારી ઇજ્જત તમને ખબર છે. હા, એમ આ તો વાઘુજી 500 રૂપિયા તમન અને ફૂમતા કા તમન, ટોટલ 1000 રૂપિયા બોનું કર્યું મેં. પેલા બોનું કેટલું થતું? 1 રૂપિયો. અરે ભાઈ, 1 રૂપિયો બોનું થતો એ જમાના તો જતા રહ્યા. આપડે મારી વાત, તમારા કાકો છેલ્લી પથારીએ પડ્યા હતા. આ તો વાત નીકળી ને એટલે છેલ્લી એ તમારા કાકો પડ્યા હતા અને મન બોલાયો. મન કે બટી વાકો વાયા એટલે મૂકી બોલો. હવે ડાબડી મોટા તાણી, એવું મોટું નતું નકમડાય, બેલો થા પમડાય. તાણી વાત અમી રીતે ચાલવા દેતો નહી. અરે ભાઈ, હું તો જો મુકજો શું હતું, મન કે જો બટી મારા હરિયા ને મેં પાયલી પરણાયો તો અને તમાર વખત મુખવારી વધી જાય એટલે ભેગું કરજો ને કે મરશો. એ વાઘુજી, ઈ વખત તમારી ઉંમર કેટલી હતી? 12 વર્ષ. અરે ભાઈ, જગ્યા રોકવા માંડ્યા છે. ચી જગ્યા? રોડ ની સાઈડ માં પડી. હા, પેલી ગંજા વાળી. ઓવે, હવે હું શું કઉ છું ખબર છે? સરપંચ ને ફરિયાદ કરી નાખો. ના ના, એ તો સરપંચ ને કેવું છે, રોકવા નહીં દેવું. તમે તાર કાગળી લાવો, પહેલી સહી મૂકજો. ભાઈ જો, આ બાસ્કુ શું ખબર છે, બહુ માથા ભારે મોણો છે, કોને બહુ નાખી જાઓ. હવે માથા ભારે છે નો, આ ત્રિકમ બતાવી તો નહીં, તે ઉભો નતો રહ્યો. એ ની થાપો નથી મળી બે. ઓય ઓય, કે તો રહેજો. હજુ જે ગલફો બળતા હશે, હજુ જી બળતું. થાપો મળી દી? હા, ફૂંડાગા થાપો કની મળી દી તમે? ડાબડી મોટા હમણાં ત્રિકમ મેલ્યો ને હમણાં બેડા હમણાં. એમ ની થાપો મેં કાઢી હતી અને વાકન તેમ બધું કેવા બેઠા હતા. એમ હું કેવા નતો બેઠો, ડાબડી મોટા તું શું કરવા કેતો હતો? બે થાપો મિલી, બે થાપો મિલી.
ડાબડી મુઢા તું બોલવા માપ રાખતું નહી નકમણે. હવે પેલા બાસ્કુ બે થાપો મિલી તાણી તો નતો ઊંધો પડ્યો એક કણ. એ તો બરોબર છે બધું તાણી. હવે મારી આબરૂ કઢાઈ. હવે મારે તો આપડો કાયા થાવો નહી અને મારા ઘેર હેડો અને છે ની રેડા જેવી ચા મેલો અને છે ની આરામ કરો. કોમ મળશે તો કોમે જા હા ને કે આરામ. ઉમતા કાકા આપણે કને શકન લઈને ઘેરથી હેડ્યા હતા. એ ખબર મારી બુટી એની ખબર નહીં પડતી ને. જહાડો હેડો નોબલુ આપણે 6x5 ની કુંડી કરવાની છે અને આટલા થયાનું મુહૂર્ત કરવાનું. બરાબર. આ મકા 6 ફૂટ અને આ મકા 5 ફૂટ. હા મારી વાતો આપણો. હા હવે કુંડી કરવી નહીં એ તો મારા માટે એક દાણા કોમ છે. પણ તમે છે ને આજ ની આજ આ કુંડી કોદાઈ દો એટલે કાલે હું મજૂર લઈને આવું ને એટલે એક દાણા તમારી કુંડી ચણીને તૈયાર કરી દઉં. એટલે આજના તો ગોદાતી છે વાત કરું છું. હવે મારી વાત આપણો 3 દાણા હું નરવો છું અને પછી મારે 1 મહિનો કોમ છે એટલે આજના ગોદા ને તો કાલ ગોદાઈ દો 5 દાણા આઈને હું કુંડી કરી દઉં. અરે બલ્લો પર તાત્કાલિક મજૂર મારા ભાઈ ના મળે વાત કરો છો તે. હવે મારી વાત આપણો ના મળે ને એ તમારો પ્રશ્ન. બાકી તમારે 2000 ના કોમ દગે થઈને મારે 1.5 લાખ નું કોમ જતું ના કરવાનું હોય. ઓહ તારે બલ્લો બલ્લો જાણે તમારો નબળો સમય હતો તાણે પૈસા મેં આલ્યા હતા અને આજ મારું કોમ પડી મેલું પેલા 1.5 લાખ ની પડી છે. એવું નહીં હું તમારા ગુણ ભૂલ્યો નહીં. તમે તાર કાલ નીકળ્યા કુંડી ગોદાઈ દો બમ દાડા આવીને તમારી કુંડી ચણી અને હું જતો રહ્યો. બલ્લો તમારા 1.5 લાખ કરતા જેદાર મેં તમને 10000 આલ્યા હતા ને એ કિંમતી હતા. હા હા પણ મેં ચો ના પાડી કે તમારા પૈસા મારા નહીં આલવા. મારે તો વળા વાત છે પણ તમને 2 દાડા આલું છું. 2 દાડા નહીં જો અભળ દાડા આઘા પાસા તો ગમે તે તારા તણિયાર વિપર છે. ના બોબજી એમ તો માર પેણે નુકસાન આવી જાય એવું હોય ને તમે તો મહિના પછી રાખો. એ ના મેળાવો ભાઈ મારે વખો છે. અરે વખો ભાઈ હું એવું કરું મેં તમને કીધું કરું કે કાલ ગોદાઈ દો કહો તો આજ ગોદાઈ દો. અરે ગમે તે કરી મજૂર લાવો તમે ત્યાં. ઓ અભળ મને મજૂર મળશે તો હું તાત્કાલિક ગોદાયો પણ મજૂરની મજૂરી તારા આલવી પડશે મારા પૈસામાંથી. અરે હું નહીં આલું. હું તાર જોડે નહીં માગતો. હા હા માગો છો ને એ પૈસા હું તમને ગમે ત્યારે આલી દઉં. ના હો અમે તો વસૂલ કરાયો. તારા તો 1.5 લાખ નું કોમ મળ્યું છે. આ તે મહિના પછી વસૂલ કરી દેજો તમે તાર. ના ભાઈ ના મારા તાત્કાલિક કુંડી કરવી છે અને હું મલક માંથી મજૂર લાવી એના કુંડી ગોદેલો તને. એટલે તમે તો ગોમના થઈને ભલા જ મિત પેલા મારો કોમ જતું કરવાનું. એ તારો પ્રશ્ન છે. તમારે સમજવાનું આ વાત કરો છો. મારા મફોજી વાતમાં કોઈ નહિ. વાળા ને જાણે નબળો સમય હતો તાણે મેં ટેકો કરેલો છે. પૈસા આલા હતા 10000 રૂપિયા વ્યાજે રૂપિયો લીધું નહીં. અને આજ મારો કુંડી કરવાનો સમય આવ્યો એટલે મારો અર્થ છે કે મારે પેણે મોટું કોમ મળ્યું છે. હું ના કરું ટાઈમ વગર. કેમ બલ્લુ તું આવું કરે છે? કોઈનો કરેલો ગુણ ના ભૂલો. અરે હું ગુણ નહીં ભૂલ્યો. મારી વાત ઓબળો મારા જોડે 3 દાડા સમય છે. કારણ કે ઓબળો મારે 1.5 લાખ નું કોમ આવેલું પડ્યું છે એટલે હવે ઓયા ની કુંડી દકે થઈ મારે કોઈ 1.5 લાખ નું કોમ જતું કરાય ના કરાવરા. એટલે મેં હું એને શું કીધું કે તમે કાલ નીકળ્યા કુંડી ગોદાઈ દો એટલે પમદાળે હું મજૂર લઈને આવું એટલે તમારી કુંડી ચણી તૈયાર કરીને આવી દઉં. વાત વ્યવહાર છે એટલે અરે સમજતા નહીં. ના ના અભળો મારી વાત ભૂપતજી. હવે તમારે કુંડી ગોદાવાની જ રહી ને. અરે માફોજી કુંડી તો હું ગોદાઈ નાખું પણ મારા તાત્કાલિક મજૂર તો જોવી કે નહીં. પણ હાથે તો ના ગોદું કે. અરે મજૂર તો આપણા ગોમો આ રાખી બે હુના રખડે છે નરવા રખડે છે. આ ચિયા વાગુજી ફૂંકતા રાખો. હા તો લાવી દો. અને રે હારું કોમ કરે છે. અરે કુંડીઓ ગોદે છે કુવા ગોદે છે બધું ગોદ જાય છે તમને. તો આ તો હું અહીંયા ભેગો થઉં. હા તમે તાર ભેગા થો અને મને સમાચાર આલો. તમે તાર મારા માટે આવ્યું એક દાન કોમ છે એક દાન તો હું કુંડી તણી તૈયાર કરીને આવી દઉં. બરોબર છે. તમે તાર વાઘુજી જોડે પહોંચી દો કુંડી ગોદ દેજો. હા તમે તાર મને સમાચાર આલજો ખાલી. હા પણ હું વાઘુજી જોડે જાઉં છું પણ મારી એક શરત છે. શું? કે વાઘુજી ને જે મજૂરી થાય તારે આલવી પડશે. આપડો મારી વાત તમે જે મારા જોડે પૈસા માંગો છો ને એ જાલ્યું. હા ભાઈ એ જાજે મારે નહીં જોતા તારા પૈસા. કેટલા પૈસા ભૂપતજી માગે છે? 10000 રૂપિયા. તો પછી 10000 કુંડી ના થાય 2-4 હજાર રૂપિયા કુંડી ના થાય બીજા એને નફો રહે. હા તે હું ઉપર ના આલી દેવી છો ના પાડી છે. એટલે તમે તારે 10 હાલો કે ગમે તે હાલો પણ પૈસા આલજો એટલે કુંડી થઈ જાય. અરે બીજું કોઈ ની સમજતા નહીં. મારે 1.5 લાખ નું કોમ હતું ને એટલે માં પૂછી નાખ. હા તમારા હવે 1.5 લાખ નું કોમ જતું નહીં થાય મને કુંડી થઈ જાય. બસ હારો હારો હેડ લે મો ભજીયાડો ચા મેલો. હવે ચા નહી પીવો પણ હભલો મારી વાત. કે કન્ડિશન માટે કરો છો? આ ઢોરા માટે. હા એ બરાબર છે. કેમ કે ઉપાડી ઉપાડી લાવો પાણી એટલે ઉપાડી ના ઉપડે આ પાણી. અને પાછો હોમે આવે છે ઉનાળો. હા એટલે જોવા કે પાણી તો. ના ના કરો કંકુ ના તમે. અને નાવા ધોવાનો વખો ના પડે. પેલન ફાઈન હટ પોકજો ને કે હીર્યા પાછા નરવા નહીં મળી. ના ના હાલ જ જાય હું. હા ના કે 2 જણા ભેળા છે ને એટલે આપડા ગામમાં શું છે ગમે તે ઈયન કોમ મળી જાય. આ એક ભે પાવી છે પાઈ ને તરત પધ જવું. ફટોફટ હીર્યું કરો તમે પેલા. હારો હારો ફૂંતા આગળ પકડો. હારો હારો આપડી મુઢા આવે શિખર કેવી ચા મેલી છે? કેમ મેલી યા કે ખન મનુ.
અમને ઉની ઉની ચા રેડ્યો હમણાં હો. હા હા કાલે બેઠો છે શું? અત્યારે શિકાર દાડો આપણે શી ભતનો ઉજ્યો છે ખરેખર હું તમારા જોડે જ આવતો હતો. આજ બોલો અરે કોમ હતું ભાઈ સાચી છે પણ અમે એમ ઓલા નહી તાણી શું. આ તો મારે એક વોજ ગોદવું હતો જીસીબી ની કોઈ જરૂર નહી. આપણા ગામ માં બે જીસીબી છે બબે પગવાળ. અરે ફૂમતા કા તમે વાઘુજી બે એટલે તમારી તાકાત ની વાત કરતા હતા હો ભાઈ. જીસીબી એક કલાક માં કામ કરે ને હેર્યું અરે અડધા કલાક માં કામ કરીને બતાવે છે. એટલે તમારે કુંડી કે દાડે ખોદવાની છે ઈ કોહડો ઈ કોહડો તારીખ નું જાઓ આપણો ફૂમતા આકા બધું કહું હું તમને. જો મારે હોત ગોદવાનો છે કાલ સવાર વેલા અને આજ ગોદતા હોય તો હાલ બરાબર. આ તો નહીં મેળ આવે આ તો ખોલો ચમ ફૂમતા આકા પૂછી જો માલિક ને પૂછો. જો ભૂપતજી બોલજી હવે હોત પડવા આવી છે અને વેડા બધી દતી રહી બરોબર અને કોમ પૂરું ના થાય અને હવારે મેળ નહી આવે. ચમ હવારે નહી મેળ આવે? હવારે હરિભાઈ ઘેર જવાનું છે. અરે હરિભાઈ ની એક દાડો રવા દે મારે પટાઈ આલો મારે બીજું હલવાઈ રહ્યું છે. ઈ અને બાપડા ચાલે એવું નહીં. બે દાડા માં કડીઓ આવવાનો છે અને અમે તો પેલા આપેલું શું કેવાય બોનું લઈ રીધું. બોન ડાઉન પેમેન્ટ. અરે વાઘુજી મારી વાત આખી હું તમને કરું પા. મારે કેવું છે ખબર છે? આખું બેસલે ઓપડો મારે મારે વધમાં વધમાં પૈસા હલવાઈ જશે. અરે ફૂમતા કા વધમાં નહી આ વધ ચણવા માટે જે કારીગર લાવવાનો છે ને એના જોડે પેલો નહી બલ્લુ કાળિયો બલ્લુ બેલાવાળો ઓવે એના મેં આજથી ખાસા સમય પેલા 10,000 રૂપિયા આલ્યા હતા. એટલે હાર્યો મારો વર્ષો મને પૈસા તો પાછા હાલે એમ છે નહી. રોકડા તો મને છૂટતા નહીં. એ કોઈને નહીં હાલતો તમને ક્યાંથી હાલશે? એટલે મેં આઈડિયા કર્યો. હું કીધું આના જોડે કોમ કરે ને પૈસા વસૂલ કરું. વાત સાચી છે ભૂપતજી. તમે ગમે એવી આઈડિયા કરી ના આવશો તો તમારી આઈડિયા હોય કોમ નહીં આવે. કારણ કે હરિભાઈ ના ઘેર અમે કુંડી ખોદવાનું નક્કી કરીને બેઠા છો. બોનું લઈ લીધું છે અને 11 રૂપિયા ભાવ કર્યો છે. તાણી અરે વાઘુજી એવું નહીં. જો કદાચ હરિભાઈ તમને 11 હાલતા હશે ને તો હું 12 રૂપિયા આલ્યો બસ. મારી વાત સાંભળો. અરે ભાઈ ના હાથ દબાણ થી બોલી જાય એટલે બોલી જાય. બાકી આ ગળું કપાઈ જાય નહીં તો બોલી બીજું ના બોલો. શું કેવું ભૂમતા કાકા? અરે મને માથે ના હમણાં હાલ હમણાં ભૂપતજી થોડા આગળ વધી નહીં એટલે આખું ગળું વાઢી નહીં અને હાથમાં આવી જાય. અરે વાઘુજી મારા પૈસા નો સવાલ નહીં ભલા આદમી. મારે વાત આબરૂ પે લાઈન પડી છે. જો આપડો કાલ મારા એ હોત ના ગોદાય ને તો પેલો બલ્લુ કાળિયો એક મહિના માટે બીજા સાઈડ ઉપર જતો રહેશે. કુંડીઓ ખોદવાનું કોમ કરા છો હજુ બોલી બીજું બોલ્યા નહીં. બાળપણ ની વાત લાગુજી મારા ભાઈ મારા મોટા ભાઈ મારી વાત આપડો ફૂમતા ભાઈ બેહો બેહો આપડો હું શું કઉ છું કે આવડો તમને 12 રૂપિયા ના પોહાતા હોય તો હું હજી 1 રૂપિયો તમને વધારે આલું. બસ 1 રૂપિયો શું કરવાનો? મરી દો તો પછી મુઠા મેલવાનો. અરે વાઘુજી મારી વાત મારી વાત આપડે મારી પેલા જ આપડી મુઠો મરવાનો છે. કોઈ વાના મુઠા ના મેલું હું રૂપિયો દેખલે વાને આવ્યો ગાડે જોડે છે. એ વાઘુજી આપડો મારી વાત આ તો મારા મજબૂરી છે એટલે કગરું છું ને કે કગરું ના ભલા જ નહીં. 1 મિનિટ ઉભા રહો ફૂલતા ક્યાં કહેવાય આ સોગલું તમને નહીં દેખાતું
આ પાઘડી તમને નહીં દેખાતી? એ હમણાં કોઈ ટોપલા જીવડી પહેરી નહીં ફરતા હોય હોય અને હરિયો રહ્યો ને આખા ગોમો સાવા કરે કે વાન તો બોલે બોલે ધડો નહીં બોલીને ફરી ગયા. અરે પણ અહીંયા ના બીજા દાડે કોમ કરવાનું જ તમારે. ના પણ દાડો તો હવાર નથી. અરે વાઘુજી વભળો મારી વાત. હવે હું તમને કહું કે તમને 13 રૂપિયા નહીં પોહાતા હજી કે? ના પૈસા નું કશું નહીં. અરે 14 રૂપિયા આલ્યો બસ હું આલ્યો. અરે મને માથા ના હાલ ગળું કાપી નહીં જવાનું છે એના કરતા આવી જાય કે? હે ફૂંદા કાકા જો કર્યા જો કે 14 રૂપિયા લ્યો. તમે પેલું લેતા હોડ પાવડા બધું ટીપી નાખાડજો. હા તો વાઘુજી ફાઈનલ ને? તમારી એ નહીં હરીભાઈ ની જ ફાઈનલ છે પાણી. અરે મારા ભાઈ આ કુંડી નહીં કુદાય તો મારા 10,000 રૂપિયા જોઈએ છે ને મોણા વળી મારા હાથમાં નહીં આવે. હા તે તો અમે શું કરો ભાઈ કરવા આલ્યા તા બલ્લુ કાળિયા ખાતા. હા એલે આ તો ની મોણી હવે રવા જો તમે તો. અરે ઉંતા કા ઓપરો તમે બે બે જણા બેહો બે જણા ઓમ ઓમ. તમને એક વાત કહું, પૈસા બાબત માં બધું હું નક્કી કરું છું. હું મફત કુવો ખોદવા ડાબડી મુઠા લઈ જાઉં ને તો ડાબડી મુઠો ના ના પાડે. હા 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 હશે ભાઈ. પણ વાઘુજી હું કહું ખબર છે કે તમને 14 રૂપિયા નહીં પોહાતા હાથું બોલજો. ના પૈસા નું કોઈ નહીં. ના ના હાથું બોલો હાથું બોલો. ના 15 વાની કરાવી છે 15 રૂપિયા કરાવવાની. એવું છે? હવે વાઘુજી 15 રૂપિયા આલ્યા ભાઈ. 15 રૂપિયા ભાવ મુ આલ્યો. આખા ગામ માં ચોય ચાલતો નહીં એટલો ભાવ મુ આલ્યો ભાઈ. વાકડો નહીં હારો. હા હવે અરે ફૂમતા કા વાકડો જબર કેવરા શું કે આવું કે માર. ના ના ફૂમતે ફૂમતે તમે 15 વાની ના છો ને એટલે 15 વાની તમને વધારે ગમે હોય. હવે હેડની વાજી 11 સીધો કણ આવ્યો છે કે શું? ઓ આપણો મારી વાત વાગો છે ફૂમતા આકા હમણાં આવો. હા બોલો. આ 15 રૂપિયા કો ઓછા ના કેવરાય? હાલ આખા ગોમમાં કોઈ 15 રૂપિયા પાયા નહીં ગોતતું તોય હું તમને 15 રૂપિયા આલું છું. ના ના બોબજી 15 રૂપિયા નું છે જ નહીં હોય તો અમારે તો જબાન ની કિંમત છે. અરે વાઘુજી જબાન નો હું વાંધો આવવાનો છે ભાઈ? ના અરે બધા વાંધો આવે આપણું વાળા છો અતાણી. મને માટાને હાલ વેઠીને પડતી થાયવાની છે ભાઈ. અરે વાઘુજી આપણો મારી વાત આપણો ફૂમતા આખા તમને હજી કે 15 રૂપિયા નહીં પોહાતા ને? ના પણ 15 રૂપિયા નું એવું છે જ નહીં ને અમાર જોડે. છેલ્લો ભાવ કહી દીધું મારી મજબૂરી ખાતર. ચમ કે હું આજ જો હોદ ના ગોદવરાવું તો પેલો બલ્લુ કાળિયો મને 10,000 રૂપિયા નહીં હાલે એટલે કહી દીધું છેલ્લા 100 રૂપિયા આલ્યો હો. હવે હવે આથી રૂપિયા વધારે નહીં થાય. મારી વાત અભડો 20 રૂપિયા હર્યા નહીં આવે. જો તમને કહું એટલે આવે ને તો એનું માથું અઠાઈ જાય એની જીભ કપાઈ જાય અને જાય એની ભાગડી ઘીતી તમારા પગા માં આવેલા. શું વાત કરો છો યાર? તો એ ડાપડી મોટા માં પર રાખી હવે નકે એકી થાપે હમણે દોત પડી દાય હમણે. હાસું છે લેતી હે હવે તાણી ફૂમતા આકા ખેલ કરી છો. ઓ ફૂમતા આકા વાઘુજી તમને બેન કઈ જોઉં કે? જો હું તમને ચોખ્ખી વાત કહું. અરે કશું વાઘુજી ચોખ્ખી વાત નહીં કરવી. અરે વાભડો તમે જો મારે પૈસા થી કોઈ લેવા દેવા નહીં. 15 રૂપિયા હોય કે 100 રૂપિયા હોય પણ તમારી આબરૂ એ અમારી આબરૂ બરોબર. પેલો કાળિયો તમને પૈસા ના આલે ને તો પછી અમને ના પોહાય બરોબર. એટલે હવે અમે ગમે તે રીતે હવે આવશે પાઘડી ઉતારશી જીભે વાળશી ગળું વાળશી. રવા જ એક ડાપડી મોટા હોય કણ હું વ્યવહાર ની વાત કરું છું વચ્ચે બોલે વ્યવહાર ને ઉતરો છે. ફૂમતા કા એવું નહી રે મારી આબરૂ હાથમાં આવે છે. રાઘુજી કોમ માં ચાય ઉતારતો નહીં. ઓ વાઘુજી અરે ડાબડે કરી રહ્યા છો કા ડાબડે? એ વાઘુજી તાણી મારા લીધે તો એનું ઘર હેડાશે ઘરનો સૂલો હળગેશે ને અરે મને વામાં પડે છે. તું મને થાય લાકડે તું નહીં હાલતો મને વાત કરી છે. લાકડે ની વાત નહીં મજૂરી લઈ જાઉં છું તાણી તારા ઘરનો અરે દેતવા હળગેશે ઓય. એ વાઘુજી તમાર બે નો ઝઘડો પટ્યો હોય તો મને જવાબ આલો. તમે મારા અહીંયા આવશો? આવશે હવે બોબજી કલાક પછી તમને જવાબ આલું. હું હરિબેન ભેગો થઈને આવું. હા એટલે વભડો મારી વાત. હું શું કઉ છું કે કલાક માં જે હોય જવાબ મને આલી દેજો. જો તમારાથી સેટિંગ ના થાય તો પછી 100 રૂપિયા તમને આલું એના કરતા કલાક માટે જીસીબી લાવી અને કમ્પ્લેટ ગોદાઈ દે 100 રૂપિયા મારા પટી દા. ના ના મારે તો ભણો મફુજી એવું કીધું તમને. હા હા મફુજી એ કીધું તું કે બે જીસીબી થી એટલા તો હું આયા હતો. પણ આ તો આવું છે ખબર છે તમારા હારખે ના આવતી હોય તમારે આબરૂ જતી હોય તો હરીફાઈ પેલા. ના ના એમાં શું આબરૂ વળી? અને મારા અહીંયા આવો ને તો હવાર વેલા ફાઈનલ આવી જવાનું. ચિંતા ના કરો. અરે 100 રૂપિયા તો રૂપિયા રહ્યા પણ જો સારું કામ કરશો ને તો 500 બીજા રાજી થઈને મુ આલ્યો ભાઈ. બસ મારા પૈસા નું એવું નહીં મેન જે છે મારી ઇજ્જત. એડવાન્સ તો હાલતા જો તમારો એડવાન્સ ના આલું એટલે પગ અંદર નહીં મેળવાનો ભાઈ.
જેટલી ઘણા હું પૈસા ના લઉં એટલી ઘણા સોફા ની અંદર ના આવતા બોલતા વિચાર આધાર જ છું ભાઈ જો એ તો પટી ગયું આવશે ફાઈનલ હા બાબુજી સારું કર્યું હો તમે એ ફુમતા કાકા જબ ટીમ મગજ જોડાય આ મોટા માથા વાળો 100 રૂપિયા આયો હવે પણ હરિયાનું શું કરશે એ તો આપણે એ તેની એક્ટિંગ કરીએ હા એક્ટિંગ કરીએ એક્ટિંગ કરવી પડશે ન કઈ એ મોને હો નહીં અચ્છા જો નથી એ હડગે એના ઘેર હાડો હા મારું પોંછો પાટણ હા